गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 માં આસપાસ વિષય છે એ ભણવાનો છે. આપણે છે એ આસપાસમાં પાઠ 8 ફર એ પાઠ છે એ ભણવાનો છે. જો મારે માથે મુંગટ છે, હું નૃત્ય કરું છું, પીછાનો મને ગર્વ છે, વરસાદ પહેલા હું ટહકું છું, લોકો હું કોણ છું, કોણ આવશે? મોર. જો માથે છે એ મુંગટ છે, નૃત્ય કરે છે, જ્યારે વરસાદનું આગમન થાય છે ત્યારે તે ખૂબ સરસ રીતે નૃત્ય કરે છે. વરસાદ પહેલા એ ટેહુંક ટેહુંક એવો અવાજ કાઢે છે, એ કોણ છે? તો કે મોર. પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઊંચે ઉડું છું, ઉંદરનો હું ખાઉં છું, લખો હું સમડી છું. શું કે છે? પૂંછડી મારી લાંબી છે, પૂંછડીમાં મારે ખાંચા છે, હું આકાશમાં ઊંચે ઊંચે ઉડું છું, ઉંદરને હું ખાઉં છું, લખો હું કોણ છું? સમડી છે. કોણ છે? સમડી. જો સમડીની પૂંછડી છે, એની પાછળ છે એ ખાંચા છે. હવે જો અહીંયા ત્રીજું પક્ષી છે, મારા પીછા લીલા રંગના છે, ચાંચનો રંગ લાલ છે, જામફળ ને લીલા મરચા ભાવે છે, અવાજની નકલ મને ખૂબ ફાવે છે, લખો હું કોણ છું? પોપટ. જો જામફળ અને લીલા મરચા છે એ ખૂબ ખાય છે, બરાબર ને? પછી અવાજની નકલ પણ કરે છે, તમે જેવું બોલો છો તે પણ સામે બોલે છે, એ કોણ છે? તો કે પોપટ. હવે જોવો અહીંયા, પીછા મારા કાળા રંગના, કાળો મારો રંગ છે, આખો દિવસ ક્રાઉ ક્રાઉ બોલું, રંગ મારો ચમકે છે, લોકો હું કોણ છું? શું કે છે? પીછા મારા કાળા રંગના છે, કાળો મારો રંગ છે, આખો રંગ કોનો કાળો હોય? કાગડાનો. રંગ મારો ચમકે છે, લોકો હું કોણ છું? તો કે કાગડો છે. કોણ છે? કાગડો. પેજ નંબર 52 પૂર્ણ થયા, પેજ નંબર 53 ઉપર જોવો. કું કું બોલું છું, બધે જોવા મળું છું, મારો અવાજ બધે જોવા મળું છું, મારો અવાજ ઓળખ અપાવે, હું તો મીઠું મીઠું ટહેંકું છું. શું કે છે? મારો અવાજ તો ખૂબ જ મીઠો મીઠો છે, મારો અવાજ મારી ઓળખ આપે, બોલો હું કોણ છું? તો કે કોયલ. મરેલા જીવોને ખાઉં છું, ગંદકી સાફ કરું છું, ઊંચે ઊંચે ઉડું છું, હું પંખીનો રાજા છું, લખો હું કોણ છું? જો મરેલા જીવને ખાય છે અને ઊંચે ઊંચે ઉડે છે, કોણ છે? તો કે ગીધ, પંખીનો રાજા છે. અહીંયા જુઓ, ચાંચ મારી ગુલાબી છે, પીછા મારા ભૂખરા છે, ગુટરગું હું બોલ્યા કરું, હું ઘરમાં મારું ઘર બનાવું, લખો હું કોણ છું? જુઓ ઘરમાં ઘર કોણ બનાવવા આવે છે? કબૂતર. અને શું બોલે છે? ગુટરગું. ગુટરગું કોણ બોલે? કબૂતર. ચાંચ મારી ખૂબ તીણી છે, ચાંચની સોય જ વાપરું છું, પાંદડા સીવી પર બનાવું છું, હું અનોખું પંખી કહેવાઉં છું, કોણ? દરજીરો. દરજીરો છે એ પાંદડા સીવીને માળો બનાવે છે. હવે જુઓ, ઝાડના થડને કાણું કરું છું, છુપાયેલા કીડાથી પેટ ભરું છું, આખો દિવસ ટક ટક કરું છું, લાકડું ખોદવાનું હું કામ કરું છું, લખો હું કોણ છું? જો આખો દિવસ ટક ટક અવાજ કરે, કેમ કે ચાંચથી છે એ લાકડું ખોતરે તો અવાજ તો ટક ટક આવે, અને એને શું કહેવાય? એનું નામ શું છે? તો કે લકડખોદ. પેજ નંબર 53 પૂર્ણ, પેજ નંબર 54 ઉપર જોવો. જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે, હું સૂઈ શકતો નથી. શું કે છે? જંગલમાં આટલો બધો અવાજ કેમ થાય છે, હું સૂઈ શકતો નથી. વાહલા ઘુવડ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. શું કે છે? વાહલા ઘુવડ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે. પંખીઓની સભા ભરાય, ઘુવડે વાત શરૂ કરી, તેણે કહ્યું, આપણે બધા અલગ દેખાય છીએ, આપણા નખ ચાંચ પીછા અવાજ જુદા જુદા છે, છતાં આપણે બધા પંખી છીએ. શું કે છે? આપણે બધાના છે અવાજ નકલ બધી અલગ અલગ છે, છતાં છે એ આપણે બધા પંખી છીએ. જો આપણા બધાને દેખાવ સમાન હોય, આપણે સમાન ખોરાક લઈએ અને આપણા અવાજ પણ સમાન હોય તો આ દુનિયા કેવી
નિરસ લાગે. શું કે છે, આપણે બધા સમાન હોય તો આ દુનિયા છે એ કેવી નિરસ લાગે, એટલે કે જુદી લાગે. વિચારો અને લખો. પાઠમાં બતાવેલા કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો. મોર, કાગડો, કબૂતર, પોપટ, બગલો, ગીધ, સમડી અને લકડખોર. હવે આ છે એ શોધી કાઢવાના છે. હવે બહાર જાઓ અને આજુબાજુના પંખીઓ જુઓ. તમારે બહાર જઈને આજુબાજુના પંખીઓ છે એ જોવાના છે. તમે બહાર કેટલા પંખીઓ જોઈ શકો છો, તમે બહાર જાઓ ત્યારે કેટલા પંખીઓ જોઈ શકો છો, તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો. તમને એમ કહે છે કે તમે બહાર જાઓ ત્યારે ઘણા પંખીઓ જોઈ શકો છો અને કેને ઓળખો છો, એની તમારે ચર્ચા કરવાની છે. પેજ નંબર 54 ઉપર, 54 પૂર્ણ થયા, પેજ નંબર 55 ઉપર જુઓ. પંખીનું નામ અહીંયા લખવાનું છે. પાણીમાં, વૃક્ષ પર, જમીન પર, ઘરમાં ને ઉડતા આવડે છે કે નહીં તે જોવાનું છે. ચકલી છે, એ જમીન પર રહે છે, ઘરમાં રહે છે ને ઉડે છે. કબૂતર, જમીન પર, ઘરમાં અને ઉડે છે. પોપટ, વૃક્ષ પર રહે છે અને ઉડતા આવડે છે. કાગડો, વૃક્ષ પર રહે છે, જમીન પર રહે છે અને એને ઉડતા પણ આવડે છે. કાબર, વૃક્ષ પર રહે છે બરાબર ને, જમીન પર રહે છે તે અને છે એને ઉડતા પણ આવડે છે. વિવિધ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે. નીચે પંખીઓની ચાંચમાં ચિત્રો આપેલા છે. ચિત્રો જુઓ, પંખીને ઓળખો અને તેમના નામ લખો. આ છે એ કોણ છે, પોપટ. આ કોણ છે, કાગડો. આ કોણ છે, મોર. પેજ નંબર 55 પૂર્ણ, પેજ નંબર 56 ઉપર જુઓ. જુઓ આ કોણ છે, સમડી. આ છે બગલો. આ કોણ છે, કબૂતર. ખાલી આપેલી જગ્યામાં કોઈ પંખીની ચાંચ દોરો, રંગ પૂરો. મેં અહીંયા કબૂતર દોર્યું છે, તેમાં રંગ પણ પૂરવાનો છે. તેનું નામ લખો. પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે, તેમ તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનો લે છે. જેમ કે કેટલાક ફળ ખાય છે, કેટલાક દાણા ખાય છે, કેટલાક ઈંડા ખાય છે, કેટલાક માછલીઓ પણ ખાય છે. બધા અલગ અલગ ખાય છે. જુઓ અને જોડો. જો કયું પંખી શું ખાય છે તેને તેની સાથે જોડવાના છે બરાબર ને. જો ગીધ છે ઈ શું ખાય છે, તો કે ગીધ છે ઈ ગીધ છે ઈ પક્ષીઓ મરેલા ખાય છે. પછી સમડી છે એ શું ખાય છે, સમડીઓ છે એ ઉંદરભાઈને ખાય છે. જો ત્યાં ઉંદરભાઈ આપેલા છે. પછી એ લકડખોદ છે એ શું ખાય છે, લકડખોદ છે એ જીવડા ખાય છે બરાબર. પછી પોપટ શું ખાય છે, પોપટ છે એ મરચા ખાય છે. અને કબૂતર છે એ દાણા ખાય છે. એવી રીતે બધા અલગ અલગ ખોરાક ખાય છે. તો જે જેને જે ખાય છે ત્યાં તેને તેની સાથે જોડવાના છે. અહીંયા પેજ નંબર 56 પૂર્ણ થયા, પેજ નંબર 57 ઉપર જોવો. પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે. તેમની ડોકનું હલનચલન અલગ હોય છે. મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે. ઘુવટ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે. એવા કેટલાક પંખીઓ પણ છે જે આપણા અવાજની નકલ કરી શકે છે. શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો? તમારી નોટબુકમાં પંખીના ચિત્ર દોરો અને રંગ પૂરો અને તેનું નામ લખો. જો પંખીઓ છે એ ચાલવામાં ઉડવામાં પણ બધા અલગ અલગ રીતે હોય છે. અને એવા પંખીને તમે કોઈ જાણતા હોય તો તમારી નોટબુકમાં છે એના વિશે તમારે એનું ચિત્ર દોરીને તેના વિશે તમારે લખવાનું છે. જો અહીંયા છે એ અવલોકન છે. પંખીઓ કેવી રીતે ચાલે છે, તેમની ડોક ફેરવે છે, તેમના પીછા જુઓ અને કેવો અવાજ કરે છે તે સાંભળો. કોઈ પણ ત્રણ પંખીઓના અવાજની નકલ કરો, તેમની ડોક હલનચલન પર નકલ કરો. તમારા મિત્રોને પૂછો તમે કયા પંખીની નકલ કરો છો. તે તમારા મિત્ર સાથે તમારે વાતચીત કરવાની છે. પંખીઓના પીછા જુદા જુદા રંગના હોય છે, આકાર અને કદના છે. તેમના પીછા તમને ઉડવામાં અને તેમને હૂંફાળા રાખવામાં પણ મદદ કરે છે. કેટલાક સમય પછી પંખીઓ જૂના પીછા ખેરવી નાખે છે, તેની જગ્યાએ નવા પીછા આવે છે. જો
એવો છે એ શું કરે છે તો કે જૂના પીછા છે એ ખેરી નાખે અને એને નવા પીછા આવે છે. તમે ઘણી વાર પંખીઓના પીછા નીચે પડેલા જોયા હશે, હા જોયા છે ને. હવે આસપાસ પડેલા પીછા એકઠા કરો, તેમના કદ આકાર અને રંગનું અવલોકન કરો. એક પંખીનું નામ લખો અને તેના પીછા ચોંટાડો. પંખીનું નામ લખો અને તેના પીછા છે એ ચોંટાડવાના છે. પંખીઓ સિવાય એવા કયા કયા પ્રાણી છે જે ઉડી શકે છે? પતંગિયા, મધમાખી, મચ્છર, માખી, ચાંબાચીડિયું, તીતી ઘોડો આ બધા છે એ ઉડી શકે છે. પેજ નંબર 57 પૂર્ણ થયા, પેજ નંબર 58 ઉપર જુઓ. તમે પંખીની જેમ ઉડી શકો છો તો ક્યાં જવા માંગશો? બીજું તમે શું કરશો? એમ આખી દુનિયાની સફર કરું, પંખીઓ સાથે ઉડવા હરીફાઈ કરું, ગમે તે દેશમાં વિઝા વગર ફરવા જવાય. જો આપણી પાસે ઉડી શકાતું હોય તો આપણે ગમે તે દેશમાં ફરવા ચાલીએ જાય ને. જો પંખીઓ ઉડી ન શકે પણ તેમના પગ પણ જ ચાલવામાં હોય તો શું થાય? તો ઉડવાનો આનંદ માણી ન શકે, તેને બીજા પ્રાણીઓની જેમ જમીન પર ચાલવું પડે. પંખી અને આ ચોપગા પ્રાણી વચ્ચે કંઈ જુદું ન હોય, કેમ કે જો પંખીઓ છે એ બે પગે ચાલે છે ને ચોપગા પ્રાણીઓ છે એ એની રીતે ચાલે છે, તો એના બંનેમાં છે એ જુદું ન લાગે. ચાલો કૂકડો બનાવીએ. હવે આ છે એ કાગળનો કૂકડો બનાવવાનો છે. તમારે જાતે વાંચતું જવાનું છે ને જાતે સરસ મજાનો કાગળનો કૂકડો બનાવવાનો છે. ચલો આપણે છે એ પછીના વિડીયોમાં મળીશું. બાય બાય.